અંકલેશ્વરમાં પાલિકાએ નવા ખરીદેલા ટેમ્પા કચરામાં ધૂળ ખાતા વિપક્ષનો ખાયકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ટેમ્પા ખરીદવેરા કોઈ પણ જાતની બાર્ગેનિંગ કર્યા વગર ખરીદી હાલ ટેમ્પા વિના ઉપયોગ પડ્યા હોવાની રાવ કરી છે। અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષ હવે સત્તાપક્ષને કોઈપણ મુદ્દે સત્તાપક્ષને ઘેરવાનો મોકો છોડતી નથી। હાલમાં પાલિકાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવા ટેમ્પાની ખરીદી કરી છે, જે ટેમ્પા હાલ બિનઉપયોગી બન્યા છે અને નગરપાલિકા યાર્ડમાં આ નવા ટેમ્પા ધૂળ ખાઈ રહ્યા છે। જે મુદ્દે વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણને સત્તાપક્ષ પર ટેમ્પા ખરીદ કરવાના મુદ્દે જે ભાવટલ કર્યા નથી અને તેને વધુ ભાવે ખરીદ કર્યા છે, એટલું જ નહીં આ ટેમ્પા ખરીદી બાદ બિનઉપયોગી રીતે મૂકી રાખવામાં આવ્યા છે અને આ મુદ્દે ચોક્કસ ખાયકી થઈ હોવાના આક્ષેપ કર્યો હતો। તેમજ ટેમ્પામાં જો મૂકી રાખવાના હતા તો ખરીદી કેમ કરવામાં આવી છે અને સરકારી ગ્રાન્ટનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાએ સત્તા ભાજપની છે અને બહુમતીના જોરે એ કોઈ પણ કાર્ય કરી શકે છે। અમારા પાસે ટેમ્પો વધારાના પૈડા જ છે, પણ એની અંદરમાં એવા લોકોને કામકાજ સોંપ્યું છે કે જે પરમેનન્ટ નથી, જે જિમ્મેદારી સમજી શકે તે વ્યક્તિ નથી અને જે રોજમદારના ઉપર ચાલે છે અંકલેશ્વર નગરપાલિકામાં, તે લોકો એનું વહીવટ કરે છે। આ નગરપાલિકાની અંદરમાં આજે ટેમ્પો ઠરાવ કરીને લીધા છે, જે સાફ સફાઈ અભિયાનની અંદરમાં મદદરૂપ થાય તે રીતે। ભાઈ શાના માટે? કારણ કે અમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આખા ગામની આપી દીધી છે સાફ સફાઈની, કે તમારે કચરો તમારી થેલીમાં અથવા તમારી જે બેગો આપી છે અથવા ડોલો આપી છે તેને ભરીને કચરો તમારે જ્યારે આ નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટરને આખા વિસ્તારની અંદરમાં એ તમારે ત્યાં ફરે અને સીટી વગાડે તો તે તમારે એની અંદરમાં કચરો નાખી દેવાનો। હવે હમણાં ટેમ્પો એટલા માટે ખરીદ્યા કે કંઈ બીજું કંઈ કામ, હમણાં તો એમને એમ જ ધૂળ ખાઈ રહેલા છે નવા ટેમ્પો। ટેમ્પોની અંદરમાં જોવા જાય તો ભાવની અંદરમાં નેગોશિએશન કરો, તમે સમજો કે એને 14 લાખ રૂપિયા કિંમત છે અને નેગોશિએશન કરો તો 3 લાખ રૂપિયા ઓછા થઈ જાય। ભાઈ ભાવે ભાવ મંગાવ્યા છે એની અંદર ખાયકી થઈ છે, એમાં કોઈ બે મત નથી। એમાં ભ્રષ્ટાચાર થયું છે બરાબર ને। આ એમને ટેમ્પો તેમજ અમારા પાસે આ રોડ ઉપરમાં સાફ સફાઈ અભિયાનનું મશીનરી બી છે જેની કિંમત પણ મારે ખ્યાલથી 40 લાખ રૂપિયા કે 35 લાખ રૂપિયા આજુબાજુનું છે, ચોક્કસ મને એ નથી, પણ તે બી ધૂળ ખાઈ રહેલું છે। તે ધૂળ ખાઈ રહેલો છે એટલા માટે કે એને કોઈ ઉપયોગ કરતો નથી, એ લાવે છે બધું જ મશીનરી, બધી જ જાતની આવે છે અમારા પાસે, ડ્રેનેજ માટેની બી મશીનરી છે, તમે જાઓ તો બધા ખોણે ખાચરામાં પડેલા છે રસ્તાઓની ઉપરમાં। સાફ સફાઈ અભિયાન કરવું જોઈએ, એને વારે ઘડીએ એના ઉપરમાં ઓળા ઓળાવવા જોઈએ અને પોતાનો માલ હોય તો બધું સમજે ને યાર। એટલે ગ્રાન્ટોના રૂપિયાઓથી આ બધા ધંધા થયા છે અને એમની મનમરજી પ્રમાણે કોઈ બી વસ્તુ કોઈ બી ટાઈમે ખરીદી શકે છે।